વેલકમ ટુ સોલ્યુશન ક્લાસીસ ફ્રેન્ડ. તો ફ્રેન્ડ, આજે આપણે વાત કરીશું પ્રથમ વીકના કરંટ અફેર્સના ટેસ્ટ વિશે. હવે તમારા મનમાં થશે કે ભાઈ સર આ ટેસ્ટ શા કારણે? તો ટેસ્ટનું કારણ એ છે કે જેમ આપણે મંથલી કરંટ અફેર્સના ટેસ્ટનું આયોજન કરીએ છીએ એમ તમારું વીકલી કરંટ અફેર્સનું ટેસ્ટ પણ બને છે. તો એ કારણથી આ વીકલી કરંટ અફેર્સના પ્રથમ વીકના કરંટ અફેર્સનું ટેસ્ટનું આયોજન છે. આ કરંટ અફેર્સના ટેસ્ટ બાદ તમારે સાંજ સુધીમાં સેકન્ડ વીકના કરંટ અફેર્સનો વિડીયો અપલોડ થઈ જશે અને ત્યારબાદ આપણો જે આજનો ડેલી કરંટ અફેર્સનો વિડીયો છે એ પણ અપલોડ કરી દેવામાં આવશે. તો તમારું એક પણ વસ્તુ આજે નહીં જાય. તો પહેલો ક્વેશ્ચન બને છે આજના વિડીયોનો, તાજેતરમાં FTII ના ચેરમેન પદ પરથી કોને રાજીનામું આપ્યું? તમારા પાસે 4 સેકન્ડનો ટાઈમ છે, તમે જલ્દીથી જવાબ કમેન્ટમાં નોંધી લો, ઓકે, અથવા તો વિડીયો પોઝ કરી લો, હું જવાબ કહી દઉં છું. શું જવાબ આવશે? FTIના જે ચેરમેન પદ પરથી રાજીનામું કોને આપ્યું છે? અનુપમ ખેરે. ત્યારબાદ છે, તાજેતરમાં ગ્લિટ્સમેન પુરસ્કાર કોને જીત્યો? તો કોને જીત્યો છે ગ્લિટ્સમેન પુરસ્કાર? તમારા પાસે 3 સેકન્ડ છે. કોને જીત્યો છે? મલાલા યુસુફ જઈએ ગ્લિટ્સમેન પુરસ્કાર જીત્યો છે. ત્યારબાદ છે, ઈજ ઓફ ડુઈંગ બિઝનેસ ઇન્ડેક્સમાં ભારત કેટલામા ક્રમે પહોંચ્યું છે? જલ્દીથી જવાબ નોંધી લો, એકદમ ઇઝી છે આ તો, યાર તમારું ઘણી વાર રિપીટ થઈ ગયું હશે. કેટલામા ક્રમે છે? 77મા ક્રમે. ત્યારબાદ છે, તાજેતરમાં એશિયન સ્નૂકર ટૂર ટાઇટલ જીતનાર પ્રથમ ભારતીય કોણ બન્યા? તો કોણ બન્યા છે પ્રથમ ભારતીય? એકદમ ઇઝી છે, ખ્યાલ હોવો જોઈએ તમને આ, પંકજ અડવાણી. ત્યારબાદ છે, કચ્છના રણોત્સવનો પ્રારંભ ક્યાંથી થયો? તો ક્યાંથી થયો છે કચ્છના રણોત્સવનો પ્રારંભ? ધોરડોથી. ક્યાંથી? ધોરડાથી થયો છે કચ્છના રણોત્સવનો પ્રારંભ. ત્યારબાદ છે, તાજેતરમાં સરકારે RBI સામે કઈ કલમનો ઉપયોગ કર્યો? ઓપ્શન છે 1, 5, 7, 8. કઈ કલમનો ઉપયોગ કર્યો છે? તો કલમ 7. તમને ખ્યાલ હશે આના વિશે, ખૂબ જ ડીપમાં ચર્ચા કરેલી. ત્યારબાદ છે, IIT મદ્રાસ દ્વારા નિર્મિત ભારતની પ્રથમ સ્વદેશી માઇક્રો પ્રોસેસરનું નામ શું છે? તો શું નામ છે? શક્તિ. IIT મદ્રાસ દ્વારા નિર્મિત જે ભારતની પ્રથમ સ્વદેશી માઇક્રો પ્રોસેસર છે એનું નામ છે શક્તિ. ત્યારબાદ છે, તાજેતરમાં રેલવે મંત્રાલયે કઈ નવી સુવિધા શરૂ કરી? તો કઈ સુવિધા શરૂ કરી છે? ફાસ્ટ લખશો તો તમને મજા આવશે. કઈ સુવિધા શરૂ કરી છે? UTS. તમે ક્વેશ્ચન દેખો એટલે તમને જવાબ ખ્યાલ હોવો જોઈએ. તો એવી રીતના તમારા કરંટ છે, આ તો તમારું 3-4 વાર રિપીટ થાય છે. ત્યારબાદ છે, યુકો બેંકના નવા MD અને CEO કોને નિયુક્ત કરાયા? કોને નિયુક્ત કરાયા છે? 4 સેકન્ડ તો ઇનફ છે યાર ટાઈપ કરવા માટે. કોને કરાયા છે? અતુલ ગોયલને યુકો બેંકના નવા MD અને CEO નિયુક્ત કરાયા છે. ત્યારબાદ છે, વન ડે ક્રિકેટમાં સૌથી ઝડપી 200 સિક્સીસ મારવાનો રેકોર્ડ કોણે કર્યો? આ પણ ઇઝી છે, આ તો તમને જવાબ યાદ રહી ગયું છે અત્યારે. તો રોહિત શર્માએ વન ડે ક્રિકેટમાં સૌથી ઝડપી 200 સિક્સીસ મારવાનો રેકોર્ડ કર્યો. ત્યારબાદ છે, ICC હોલ ઓફ ફેમમાં સ્થાન પામનાર 5મા ભારતીય ખેલાડી કોણ બન્યા? આ પણ તમને ખબર હોવી જોઈએ, કોણ બન્યું છે? તો રાહુલ દ્રવિડ ICC હોલ ઓફ ફેમમાં સ્થાન પામનાર 5મા ભારતીય ખેલાડી બન્યા છે. ત્યારબાદ છે, તાજેતરમાં 5મો સાફ અંડર 15 ચેમ્પિયનશિપ કોણે જીતી? તો કોણે જીતી છે આ? તો જીતી છે બાંગ્લાદેશે 5મો સાફ અંડર 15 ચેમ્પિયનશિપ જીતી. ત્યારબાદ છે, આયુષ મંત્રાલય દ્વારા આયુર્વેદ દિવસ ક્યારે મનાવવામાં આવશે? તો ક્યારે મનાવવામાં આવશે ફ્રેન્ડ્સ? તો 5 નવેમ્બરના રોજ આયુર્વેદ દિવસ મનાઈ ચૂક્યો છે. ત્યારબાદ છે, તાજેતરમાં કોણે પોતાની બાયોગ્રાફી નોટ્સ ઓફ ધ ડ્રીમ જાહેર કર્યું? કોને જાહેર કર્યું છે? તો એ આર રહેમાને પોતાની બાયોગ્રાફી નોટ્સ ઓફ ધ ડ્રીમ જાહેર કરી છે. ત્યારબાદ આનું લાસ્ટ છે, તાજેતરમાં મહારાષ્ટ્રના યવતમાલના જંગલમાં કઈ પ્રખ્યાત વાઘણને મારી નાખવામાં આવી? આનું નામ તો બધાને યાદ રહી ગયું હશે હજુ લગીન, તો ઘણા ન્યૂઝપેપરમાં અને આ ફ્રન્ટલાઇનમાં ખૂબ જ ચર્ચામાં છે આ ક્વેશ્ચન. તમારી એક્ઝામમાં મને લાગે છે આ વાઘણ લખેલું છે એટલે પૂછવાનો ચાન્સ ખૂબ જ છે. શું આવશે? તો અવની આવશે. અવની નામનું જે વાઘણ છે તેને મહારાષ્ટ્રના યવતમાલના જંગલમાં મારી નાખવામાં આવી હતી. હોપફુલ ફ્રેન્ડ્સ તમને વિડીયો હેલ્પફુલ રહેશે. તમારા 15માંથી કેટલા સ્કોર થાય છે એ કમેન્ટમાં જરૂર જણાવજો. મોસ્ટ ઓફના તો 15માંથી 15 થતા જ હોવા જોઈએ.
જો ભૂલ થાય છે તો તમારે કરંટ અફેર્સ હજુ રીડ કરવાની જરૂર છે, કારણ કે તમારું આ ત્રીજી ચોથી વાર હું રિપીટ કરાવી દઉં છું. અને મારું કામ એ જ છે કે ભાઈ હું તમને જેટલું રિપીટ કરાવું એટલું જ તમને યાદ રહેશે. સપોઝ કોઈ એક દિવસ હું સારું બોલ દઉં અને તમને યાદ રહી જાય, અને પછી બીજા દિવસે તમે એક દિવસના વિડીયોથી તમે બીજા દિવસ મને દેખાવો, પણ જો બીજા દિવસે મારું પર્ફોમન્સ પહેલા દિવસ જેવું ના હોય તો તમારો તો લોસ જ છે. તો મારો હેતુ એવું જ હોય છે કે ભાઈ સપોઝ હું કોઈ દિવસ સારું કામ ના કરી શકું, ઓકે, તો રોજ કોઈ વ્યક્તિ 100% તો પોતાનું આપી ના શકે, તો એ દિવસોને રિકવર કરવા માટે આ તમારા માટે વીકલી, ત્યારબાદ આ ડેલી, આ જે વીકલી કરંટ અફેર્સનું ટેસ્ટ, ત્યારબાદ જે મંથલી કરંટ અફેર્સ, ત્યારબાદ મંથલી કરંટ અફેર્સનું ટેસ્ટ, ડેલી કરંટ અફેર્સ આપણે રાખીએ છીએ. તો જેનાથી તમારા કરંટ અફેર્સ રોજના ખાલી 10 જ મિનિટનો વિડીયો હોય છે આપણો, એનાથી વિશેષ વિડીયો નહીં હતો. ને સપોઝ આજે બી જે વિડીયો જે મેં ટેસ્ટ રાખ્યો છે એ બી 4 મિનિટનો છે, કેલા હું આ વિડીયોને તમારા માટે 15-20 મિનિટનો પણ કરી શકું એક્સ્ટ્રા વસ્તુ બોલી બોલીને. પણ આપણો એવો હેતુ નથી કે કોઈનો ટાઈમ વેસ્ટ થાય, બસ તમારો 5 મિનિટમાં જો તમારો ટેસ્ટ કવર થઈ શકતો હોય તો એ મારા માટે બેનિફિશિયલ છે. ઓકે, તો નેક્સ્ટ વિડીયો સાથે મળીશું. શેના માટે? તો 2nd week November વીકલી કરંટ અફેર્સ માટે. તો જે લોકોને રિપીટ કરવું છે શરૂઆતથી રિપીટ થશે, અને જે લોકો આખું વીક મિસ કરી ગયા છે એ લોકો આ 2nd week કરંટ અફેર્સનો વિડીયો મિસ ના કરે. તો હું બપોર સુધીમાં તો મારો ટ્રાય છે જ કે હું અપલોડ કરી દઈશ. ઓકે, તો નેક્સ્ટ વિડીયો સાથે જલ્દીથી મળીશું. ત્યાં સુધી વાંચતા રહો અને તૈયારી કરતા રહો.